Audio Jungle. नमस्कार विद्यार्थी मित्रों, श्री बीबीएनपीबी हिरपरा कन्या विद्यालय कालावड़ वती धोरण 12 विषय बीएना ऑनलाइन लेक्चर में आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे आनी पहेलाना लेक्चर में संचालनना कार्य विस्तारों पैकी बे कार्य विस्तारों सौथी पहेलुं बजारीय संचालन अने बीजुं मानव संसाधन संचालन विषे वात करी चूक्या छीए। हवे त्रीजुं कार्य विस्तार छे नाणाकीय संचालन, जे पण तमने 3 માર્ક માં ક્વેશ્ચન પૂછાઈ શકે છે। નાણાકીય સંચાલન એટલે શું? પહેલા તો ઘણી વખત એક બે વાક્યમાં આ ક્વેશ્ચન પૂછાય છે કે નાણાકીય સંચાલન એટલે શું, તો કે નાણાકીય સંચાલન એટલે નાણાનું કાર્ય। જેમ અહીંયા નાણાને જીવનદાતા રક્ત સમાન ગણવામાં આવે છે, જેમ આપણા માનવ શરીરમાં લોહીનું કામ છે, એટલે કે કોઈ માનવ શરીરમાંથી લોહી કાઢી લેવામાં આવે અથવા બધું નીકળી જાય તો માનવનું શું થાય છે? મૃત્યુ થાય છે। લોહી વગર માણસનું જીવન શક્ય થતું નથી કે કોઈ પણ કાર્ય કરી શકતું નથી। એ જ રીતે જેમ નાણું આપણા શરીરમાં રક્તનું કામ કરે છે, એ જ રીતે આ નાણું છે એ ધંધાકીય એકમોમાં કાર્ય કરે છે। એટલે કે નાણા વગર ધંધાની કલ્પના કરવી અશક્ય છે। ધંધાકીય પ્રવૃત્તિ કોઈ પણ કરવી હોય એના માટે નાણું જરૂરી છે। નાણા વગર ધંધાની કોઈ પણ પ્રવૃત્તિ કરી શકાતી નથી, એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ કેવી બની જાય છે? અશક્ય હોય છે। એક બે માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે કે નાણાંની જરૂર શેના માટે પડે છે, તો નાણાંની જરૂર ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે। એટલે કે તમને ધંધા અંગેનો વિચાર આવે કે મારે આ અંગેને ધંધાની શરૂઆત કરવી છે, તો એ વિચારને અમલમાં મૂકવા માટે કે સ્થાપના કરવા માટે નાણાંની જરૂર પડે છે। ત્યાર પછી છે એનું વિસ્તરણ। વિસ્તરણ એટલે કે તમારો ધંધાકીય એકમમાં તમારે વધારો કરવો હોય, વિકાસ કરવો હોય, તો પણ તમારે નાણાંની જરૂર પડે છે। અને ત્રીજો શબ્દ છે આધુનિકીકરણ। આધુનિકરણ એટલે શું? તો કે તમારો ધંધાકીય એકમ અત્યારે ચાલુ છે, હવે તમારે અત્યારે જે ટેકનોલોજીનો યુઝ કરો છો એની જગ્યાએ હવે જે નવી ટેકનોલોજી આવેલી છે એ નવી ટેકનોલોજીનો તમારે ઉપયોગ કરવો હોય તો એના માટે પણ નાણાંની જરૂર પડે છે। એટલે એક બે માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે કે નાણાંની જરૂર શેના માટે પડે છે, તો કે ધંધાની સ્થાપના, વિસ્તરણ અને આધુનિકીકરણ। એટલે કે જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજીનો તમારે વપરાશ કરવો હોય તો પણ તમારી પાસે નાણું હશે તો તમે તમારી રીતે નવી ટેકનોલોજીની ખરીદી કરી શકો છો। હવે આપણે જોઈએ નાણાકીય સંચાલનનો અર્થ। તો નાણાકીય સંચાલનનો અર્થ ઇઝી છે। નાણાકીય સંચાલન એટલે નાણા કાર્ય। નાણાકીય સંચાલન એટલે નાણા કાર્ય। હવે આ નાણા કાર્ય એટલે શું? તો કે નાણા મેળવવા, મેળવ્યા પછી તેનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો, અને આ ઉપયોગ કર્યા પછી આવકની ફાળવણી કરવી, આ 3 વસ્તુઓ છે એ નાણા સંચાલનના કાર્યમાં સમાવવામાં આવે છે। એટલે નાણાકીય સંચાલન એટલે, તો કે નાણાકીય સંચાલન એટલે નાણા કાર્ય, નાણા કાર્ય એટલે તો કે નાણાં મેળવવા, તેનો ઉપયોગ કરવો અને આવકની ફાળવણી કરવી। હવે આપણે જોઈ લઈએ નાણાકીય સંચાલનના કાર્યો। તો કે નાણાકીય સંચાલનમાં કયા કયા કાર્યો કરવામાં આવે છે? સૌથી પહેલું છે નાણાંની જરૂરિયાતો અંદાજવી। નાણાકીય સંચાલનમાં સૌથી પહેલાં જ એ નક્કી કરવામાં આવે છે કે તમારા ધંધાકીય એકમ માટે તમારે કેટલા નાણાંની જરૂર છે। આ જરૂરિયાતનો અંદાજ લગાવવામાં આવે છે। બીજું એનું કાર્ય છે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું। સમયની દ્રષ્ટિએ એટલે કે તમારે તમારા ધંધાકીય એકમમાં 5 વર્ષ માટે જરૂર છે, 10 વર્ષ માટે જરૂર છે, 20 વર્ષ માટે કે 25 વર્ષ માટે, એટલે કે ટૂંકા ગાળા માટે જરૂર છે કે લાંબા ગાળા માટે, એ નક્કી કરવું, એની વ્યવસ્થા કરવી, એને કહેવામાં આવે છે આયોજન કરવું। એટલે કે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું। ત્રીજું છે અંદાજપત્ર બનાવવું। અંદાજપત્ર એટલે શું? તો કે કેટલો ખર્ચ થશે અને કેટલી આવક થશે એનું જે સર્વેયુ બનાવવામાં આવે છે એને કહેવામાં આવે છે અંદાજપત્ર। તો હવે ત્રીજું કાર્ય કરશું અંદાજપત્ર બનાવવું। ચોથું કાર્ય છે
આવકની ફાળવણી કરવી. અહીંયા કેટલા સમય માટે, કેટલા વર્ષ માટે ખર્ચ અને આવકનો અંદાજ કરી લીધો. હવે આપણે જોવાનું છે કે ધંધાકીય એકમમાં ઘણા બધા વિભાગો હોય છે. ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, હિસાબી વિભાગ, પડતર અંકુશ વિભાગ, ગુણવત્તા અંકુશ વિભાગ. તો આ દરેકે દરેક વિભાગને કેટલા નાણાંની જરૂર છે એ રીતે દરેકને એટલા નાણાંની ફાળવણી કરવી, એને કહેવામાં આવે છે આવકની ફાળવણી કરવી. પાંચમું કાર્ય છે મૂડી માળખાનો વિચાર કરવો, નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. સૌથી પહેલાં તો આ જ શબ્દ સમજીએ, મૂડી માળખું એટલે શું? તમે 11મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો જોઈ ચૂકેલા છો કે ધંધાકીય એકમ છે એ ઘણી બધી જગ્યાએથી નાણાં મેળવી શકે છે, એટલે કે ઇક્વિટી શેર દ્વારા, પ્રેફરન્સ શેર દ્વારા, ડિબેન્ચર. તો આ બધાનો સમાવેશ શેમાં થશે? તમારા મૂડી માળખામાં. માની લો કે કોઈ એક ધંધાકીય એકમે ઇક્વિટી શેર બહાર પાડીને, પ્રેફરન્સ શેર બહાર પાડીને અને ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવ્યા હોય તો આ એનું શું ગણાશે? મૂડી માળખું. મૂડી માળખાનો વિચાર કરવો એટલે કે તમારે સેના દ્વારા નાણાં મેળવવાના છે અને આ નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. નાણાંના પ્રાપ્તિ સ્થાનો તમે 11મામાં ફરીથી જોઈ ચૂકેલા છો કે નાણાંના પ્રાપ્તિ સ્થાનોમાં ઇક્વિટી શેર બહાર પાડીને, ડિબેન્ચર બહાર પાડીને, પ્રેફરન્સ શેર બહાર પાડીને, બોન્ડ બહાર પાડીને, કોઈ બેંકમાંથી લોન મેળવીને, અન્ય નાણાકીય સંસ્થાઓ છે એની પાસેથી નાણાં મેળવીને કઈ રીતે નાણાં મેળવવા, એ નાણાંના પ્રાપ્તિ સ્થાનોની અહીંયા પસંદગી કરવાની રહે છે. ત્યાર પછી એનું છઠ્ઠું કાર્ય છે નાણાં મેળવવા માટે કાર્યવાહી કરવી. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે જો તમે ઇક્વિટી શેર, માની લો કે તમે ઇક્વિટી શેર દ્વારા મૂડી મેળવવાનું નક્કી કરેલું છે, તો ઇક્વિટી શેર બહાર પાડવા માટેની જે કાયદેસરની કાર્યવાહી છે એ કાયદેસરની કાર્યવાહી તમારે કરવાની રહે છે. ત્યાર પછી છે સાતમું, મળેલ નાણાંનો ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. એટલે કે તમે જે નાણાંઓ મેળવવા માટેની કાર્યવાહી કરેલી છે એ જે નાણાં મળેલા છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. અંકુશ એટલે શું? તો કે જ્યાં જેટલી જરૂર હોય તેટલો જ એનો ઉપયોગ થાય એ રીતે જોવું, એને કહેવાય છે અંકુશ. ત્યાર પછી છે આઠમું, નાણાકીય નીતિ નક્કી કરવી. નાણાકીય નીતિ એટલે કે તમારો ધંધાકીય એકમ છે એ કાર્ય કરે છે, હવે એમાંથી જે નાણાં મળેલા છે કેટલું ડિવિડન્ડ આપવું, કેટલા નફાનું પુનઃરોકાણ કરવું, એ બધું અહીંયા નાણાકીય નીતિમાં નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી છે કરવેરાનું આયોજન કરવું. કરવેરા, સૌથી પહેલાં તો કરવેરા એટલે શું? તો કે તમારી આવક ઉપર સરકારને જે તમે ટેક્સ ચૂકવો છો એને કહેવામાં આવશે કરવેરા. તો કેટલા કરવેરા ભરવાનું થશે એનું વિચારણા, એનું આયોજન પણ નાણાકીય સંચાલનમાં જ કરવામાં આવે છે. અને દસમું છે અસ્કયામતોની વ્યવસ્થા કરવી. અસ્કયામતોનું બીજું નામ છે મિલકતો. હવે નાણાકીય સંચાલનમાં જ એ જ નક્કી કરવામાં આવે છે કે નાણાકીય નીતિ કેવી રાખવી, કરવેરા કેટલા ભરવાના થશે અને વધેલી જેટલી રકમ છે એ રકમ બધીએ બધી ડિવિડન્ડ તરીકે વેચવી કે કંપની માટે જ અન્ય મિલકતો વસાવવી, એ અંગેના કાર્યો કરવાના રહે છે. નાણાકીય સંચાલન એટલે કે નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. નાણાંની જરૂર શેના માટે પડે છે? તો કે સ્થાપના, વિસ્તરણ અને આધુનિકીકરણ. નાણાકીય સંચાલન એટલે નાણાકાર્ય. નાણાકાર્ય એટલે નાણાં મેળવવા, એનો ઉપયોગ કરવો અને આવકની ફાળવણી કરવી. નાણાંના કાર્યો જોઈ લઈએ. સૌથી પહેલો જરૂરિયાતનો અંદાજ લગાવવો, સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવવું, આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર કરવો અને નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. છઠ્ઠું છે નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. સાતમું છે મળેલ નાણાંનો ઉપયોગ અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. આઠમું છે નાણાકીય નીતિ નક્કી કરવી. નવમું છે કરવેરાનું આયોજન કરવું અને દસમું છે અસ્કયામતોની વ્યવસ્થા કરવી. આને કહેવામાં આવે છે નાણાકીય સંચાલન. ત્યાર પછીનું ચોથું છે ઉત્પાદન સંચાલન. ઉત્પાદનને અંગ્રેજીમાં કહેવામાં આવે છે પ્રોડક્શન અને સંચાલન એટલે મેનેજમેન્ટ. પ્રોડક્શન મેનેજમેન્ટ, સૌથી પહેલાં તો ઉત્પાદન એટલે શું? ઘણી વખત એક બે વાક્યમાં પૂછાઈ જાય છે કે ઉત્પાદન એટલે શું? તો કે કુદરત દ્વારા જે આપણને પ્રાપ્ત કાચો માલ થાય
એક કાચા માલ ઉપર માનવ પ્રયત્નો દ્વારા, એટલે કે માનવ પ્રક્રિયા કરશે, માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય, લોકોને જરૂરી એવી વપરાશ યોગ્ય વસ્તુ બનાવવી એને કહેવામાં આવે છે ઉત્પાદન. જેમ કે રૂ, આ રૂ છે એમાંથી સૌથી પહેલાં કપાસિયા કાઢવાની પ્રોસેસ કરવામાં આવે, એમાંથી માનવ પ્રયાસો દ્વારા દોરા બનાવવામાં આવે અને એમાંથી શું બનાવવામાં આવશે, કાપડ. તમે ઘણી વખત બધાને કહેતા સાંભળ્યા હશે કે કાપડનું ઉત્પાદન, તો આ રૂ છે એ કુદરત દ્વારા પ્રાપ્ય કાચો માલ છે, એની ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય, એટલે કે લોકોને કાપડની જરૂરિયાત હોય તો વપરાશ યોગ્ય વસ્તુ બનાવવી એને કહેવામાં આવે છે ઉત્પાદન. એ જ રીતે લઈ લો શેરડી, એમાંથી ખાંડનું ઉત્પાદન. લાકડું, એમાંથી લાકડું છે એમાંથી તમારી જરૂરિયાત કવાટની હોય કે કોઈ ફર્નિચરની હોય તો ફર્નિચરનું ઉત્પાદન. ઉત્પાદન સંચાલનમાં ગ્રાહકની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરવાનું સમાવેશ થાય છે. એટલે કે ઉત્પાદન સંચાલનમાં કયું કાર્ય કરવામાં આવે છે, તો કે ગ્રાહકની જરૂરિયાત અનુસાર વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરવું. હવે ઉત્પાદન સંચાલન એટલે શું, તો કે ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવું, કાર્યક્રમ નક્કી કરવો, સંકલન સાધવું, દોરવણી આપવી અને અંકુશમાં રાખવાની એક પ્રક્રિયા, એને કહેવામાં આવે છે ઉત્પાદન. ફરીથી કહું છું, ઉત્પાદન સંચાલન એમાં જ એનો અર્થ છુપાયેલો છે. ઉત્પાદન સંચાલન એટલે શું, તો કે ઉત્પાદનનું આયોજન કરવું, કાર્યક્રમ નક્કી કરવો, સંકલન સાધવું, દોરવણી આપવી અને અંકુશમાં રાખવાની એક પ્રક્રિયા, એને કહેવામાં આવે છે ઉત્પાદન. હવે ઉત્પાદન સંચાલનના કાર્યો જોઈએ, જે આપણને 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સૌથી પહેલું જેનું કાર્ય છે ઉત્પાદનનું આયોજન કરવું. તો આમાં શું કરવામાં આવે છે, તો કે ઉત્પાદન સંચાલન નક્કી કરે છે કે તમારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, કેવી રીતે કરવું, કઈ પ્રક્રિયા દ્વારા કરવું, એ તમામની વિચારણા કરવી, અગાઉથી વિચારણા કરવી, એને કહેવામાં આવે છે ઉત્પાદન આયોજન. બીજું છે ઉત્પાદન સંશોધન કરવું. હવે સંશોધન એટલે શું, તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો કે એક ને એક પ્રકારના મોબાઈલ છે એ બજારમાં હશે તો એનો એટલો બધો વેચાણ થશે નહીં, પણ તમે જોવો છો કે દરેક મહિને નવા નવા મોબાઈલો લોન્ચ થતા રહે છે. એમાં શું થાય છે, તો કે નવી નવી ટેકનોલોજી એડ થતી રહે છે, તો એ અંગેની નવી ટેકનોલોજી દ્વારા કંઈક નવું આપવું એને કહેવામાં આવે છે ઉત્પાદન સંશોધન, તો કે ઉત્પાદન સંશોધન કરવામાં આવે છે. ત્રીજું એનું કાર્ય છે વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી. આપણે બજારીય સંચાલનમાં જોઈ ગયા કે પેદાશ મિશ્ર એટલે શું, તો કે રૂપ, રંગ, આકાર, વજન, પેકિંગ, આ બધા જ માં કંઈક ફેરફાર કરવી અને લોકોની જરૂરિયાત સારી એવી સંતોષી શકાય એવી વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરવું. તો વસ્તુ વિકાસ કેવો રાખવો, કઈ વસ્તુમાં તમારે ફેરફાર કરવો છે, અને પેદાશ મિશ્ર એટલે કે રૂપમાં ફેરફાર કરવો છે, રંગમાં ફેરફાર, આકાર કઈ રીતે કરવો છે એની પસંદગી કરવી. ચોથું એનું કાર્ય છે ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. તો કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે અત્યારે તમારે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે, એ ટેકનોલોજી એટલે કે પદ્ધતિ પસંદ કરવી. અને તમે જુઓ છો કે બજારમાં ઘણા બધા પ્રકારના યંત્રો જોવા મળતા હોય છે, તો એમાંથી તમારે કયા યંત્રની જરૂર છે એ યંત્રની પસંદગી કરવી. પાંચમું એનું કાર્ય છે ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. સૌથી વધારે મહત્વનું છે ઉત્પાદન સંચાલનમાં કે ધંધાના સ્થાનની પસંદગી કરવી. તો કે ધંધાના સ્થાનની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતોનો વિચાર કરવામાં આવે છે, તો કે ધંધાના સ્થાનની પસંદગી કરતી વખતે એ જોવામાં આવે છે કે તમને ઉત્પાદનમાં જરૂરી એવો કાચો માલ સરળતાથી એટલે કે નજીકથી મળી રહે એવા ધંધાના સ્થાનની પસંદગી કરવામાં આવે છે, એ સાથે જ તમને
બંદર નજીક હોવું જોઈએ કે બજાર નજીક હોવું જોઈએ, કે તમારે એ ઉત્પાદનની વસ્તુનો નિકાસ કરવો હોય તો તમે સરળતાથી કરી શકો. એટલે કે ધંધાની સ્થાપના કરતી વખતે બે બાબતો વિચારવામાં આવે છે, એક તો કાચો માલ સરળથી મળી રહે અને એને લગતું બજાર કે તમારે નિકાસ કરવો હોય તો બંદર એ નજીક હોવું જોઈએ. પાંચમું કાર્ય છે ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસ. વિન્યાસ એટલે આપણે જોયું હતું ગોઠવણી, ત્યાં યંત્રોની ગોઠવણી અંગેનો નિર્ણય કરવો. છઠ્ઠું છે માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. તો કે તમારે જો ઉત્પાદન કરવું હોય તો એના માટે તમને કાચા માલની જરૂર પડશે, તો કેટલો કાચો માલ જોશે ઉત્પાદન માટે એ, પછી ઉત્પાદન ફક્ત એમને એમ નથી થઈ જતું, કેટલા યંત્રોની જરૂર પડશે, કેટલા કર્મચારીઓની જરૂર પડશે, આ દરેકે દરેકનો અંદાજ અહીંયા મેળવવાનો રહે છે. એટલે છઠ્ઠું છે માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. આઠમું છે ઉત્પાદન અંકુશ રાખવો. અંકુશ એટલે શું? તો કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું, અને ન થતું હોય તો ત્યાં દોરવણી આપી અને અંકુશ રાખવાની પ્રક્રિયા. તો ઉત્પાદન ખરેખર તમે જે આયોજન નક્કી કરેલું છે એ જ મુજબ થાય છે કે નહીં? જો ન થતું હોય તો દોરવણી આપી અને એ કાર્ય, એ તમારું આયોજન સિદ્ધ કરવાનું કાર્ય, એટલે ઉત્પાદન અંકુશ રાખવો. આઠમું છે ગુણવત્તા અંકુશ જાળવવો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે દરેકે દરેક ધંધાકીય એકમમાં ગુણવત્તા અંકુશ માટેનો વિભાગ રાખવામાં આવે છે. જો તમારી ગુણવત્તા યોગ્ય નહીં હોય અને ગ્રાહકમાં તમારા ધંધાકીય એકમ અંગેની વસ્તુની છાપ જો પ્રતિષ્ઠા ખરાબ થઈ જશે તો તમારા ધંધાકીય એકમ છે એ ધ્યેય સિદ્ધ કરી શકશે નહીં, એ નફાકારકતા મેળવી શકશે નહીં. તો આ ગુણવત્તા અંકુશ જાળવવું એ દરેક ધંધાકીય એકમ માટે જરૂરી છે, તો જ તે પોતાની પ્રતિષ્ઠામાં વધારો કરી શકશે અને અંતે નફાકારકતામાં વધારો કરી શકે છે. નવમું એનું કાર્ય છે ખર્ચ અથવા પડતર અંકુશ. પડતર એટલે કે તમે કોઈ એક વસ્તુ તૈયાર કરો છો, એ વસ્તુ તૈયાર કરવા માટે જે કુલ ખર્ચ થાય છે એને કહેવામાં આવે છે પડતર અંકુશ. હવે તમારી ગુણવત્તા સારી હશે પણ જો પડતર છે એટલે કે ખર્ચ છે એ વધારે થતો હશે તો તમારી વસ્તુ એટલી બધી વેચાણ થશે નહીં. તો ગુણવત્તા અંકુશની સાથે સાથે ખર્ચ ઉપર પણ અંકુશ રાખવો પડે છે, કે તમારી પડતર છે એ ઓછી થવી જોઈએ. જો તમારી પડતર વધુ હશે તો પડતર પ્લસ નફો એને જ કહેવામાં આવે છે કિંમત, બરાબર છે? એટલે પડતર વધશે તો નફો એમાં તમે એડ કરશો એટલે તમારી કિંમત શું થશે? વધશે. અને તમારા વસ્તુની કિંમત જો બીજાના કરતાં વધુ હશે તો તમારા ધંધાકીય એકમમાં તમે જેટલું વેચાણ નક્કી કરો છો એટલું વેચાણ થઈ શકશે નહીં. ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી. ઉત્પાદકતાની જાળવણી એટલે કે માની લ્યો કે આની પહેલાંના વર્ષમાં 1,00,000 વસ્તુનું ઉત્પાદન કરેલું હોય તો 1,00,000થી ઘટવું જોઈએ નહીં, એનાથી વધારો થાય એટલે કે વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવાના રહે છે, પણ 1,00,000થી ઓછું તો થવું જ જોઈએ નહીં. એ રીતે ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય એટલે કે દિવસે ને દિવસે તમારા ઉત્પાદનમાં વધારો થાય તેવા પ્રયત્નોનો અહીંયા ઉત્પાદન સંચાલનના કાર્યમાં સમાવેશ કરવામાં આવે છે. દસમું છે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ. એટલે કે ઉત્પાદન સંચાલનમાં જ ગ્રાહકની જરૂરિયાતો જાણી અને ગ્રાહકની જરૂરિયાત અનુસાર તમારી વસ્તુના ઉત્પાદનમાં વિવિધતા એટલે કે તૃષ્ટિકોણનો ઉમેરો કરવો, વિવિધતા લઈ આવી કે જેથી ગ્રાહકની જરૂરિયાત સંતોષાય. ગ્રાહકની જરૂરિયાત સંતોષાશે એટલે તમારી વસ્તુનું વેચાણ કેવું થશે? વધારે. એટલે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું એટલે કે સરળતાથી તમારું ઉત્પાદન થઈ શકે એ માટેના પ્રયાસો કરવા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 પૂરું કરીએ છીએ. અસ્તુ.